ને યાર છે ને ચોથામાં આવી ગયા, બીજું પૂરું થઈ ગયું, રિઝલ્ટ આવી ગયું છે ને યાર, હવે ક્યાં ધોરણમાં આવી ગયા, ચોથામાં. હું છે ને ચોથામાં આગળ. સરસ, બધાએ ઘરેથી ભણવાનું છે, ઘરેથી ભણવાનું ને. હવે આપણે ઘરેથી ભણવું પડશે, એ માટે આપણે શું કરવું પડશે? પહેલાં બધા જેટલા સ્કૂલમાંથી વિડીયો આવશે એ જોવા પડશે, પછી રેગ્યુલર હોમવર્ક કરવું પડશે, કરવું પડશે ને. ચાલો, તૈયાર થઈ ગયા બધા ચોથા ધોરણમાં ભણવા માટે? બસ, બધાને મજા આવી ગઈ, વેકેશન પણ મળ્યું ગયું હવે તો, એટલે હવે ભણવાનું મજા આવશે નહીં, બધા ફ્રેશ થઈ ગયા ને. સરસ, વેકેશનમાં શું કર્યું બધાએ? ઓનલાઈન આપણે ઓમ તો સ્કૂલે તો હમણાં વર્ષ એક વર્ષ થઈ ગયું, આવતા જ નથી, પણ ઘરે ઓનલાઈન બંધ હતું ત્યાં સુધી. વચ્ચે આપણે 10-20 દિવસનું વેકેશન થયું ને, 20 દિવસ. શું કર્યું બધાએ? ઘણા મામાને ઘણા ગયા છે, ઘણા ગામડે ગયા છે, ને અત્યારે ક્યાંય જવાનું બી નથી, બધાને ઘરે બેસવાનું છે, બરાબર ને? તો ચાલો હવે આપણે આગળ ભણવાનું છે, પરંતુ આપણે જે ધોરણ 3માં શીખી ગયા છીએ એનું થોડુંક આપણે રિવિઝન કરવાનું છે. આપણે આ લેક્ચરમાં ધોરણ 4 તો ભણવું જ પડે. શું ભણવું છે? ધોરણ 3 જ ભણવું છે. આજે આપણે થોડુંક આગળનું યાદ કરવું છે, પછી ધોરણ 4માં જવું છે. પરંતુ આપણે ધોરણ 3માં કેટલા વિષયો આવતા, ચાલો કોને યાદ છે મને કોઈ કહેશે, ક્યાં ક્યાં વિષયો આવતા? ગુજરાતી આવતું, પછી ગણિત આવતું, આસપાસ આવતું આવતું, હા, પછી હિન્દી, સામાન્ય જ્ઞાન, ચિત્ર. હવે કોઈ કહે છે વિષય બાકી નથી ને? તો મને તો એક યાદ છે, કયો વિષય આવે છે? કોમ્પ્યુટર બાકી છે. એટલે આ 7 વિષય આવતા ને, ભણતા આપણે 7 વિષય. ધોરણ 4માં પણ આપણે આ જ વિષયો ભણવાના છે. ધોરણ 4માં પણ આપણે આ જ વિષયો બધા ભણીશું, ભણવાના છે ને. તો હવે આપણે એ માટે રેડી રહેવાનું છે, આ જ વિષયો ભણવાના છે. પરંતુ આપણે ધોરણ 3માંથી 4માં આવી ગયા, થોડાક મોટા થઈ ગયા, એટલે આપણે થોડુંક વધારે આ વિષયોમાં ભણીશું, બરાબર ને? આજે આપણે કયા વિષયની વાત કરવાની છે? આ લેક્ચરમાં આપણે આસપાસ વિષયની વાત કરીએ. કયા વિષયની વાત કરીએ? આસપાસ વિષયની વાત કરીએ. હજી આપણે, મને ખબર છે તમારે કોઈ પાસે અમુક પાસે ચોપડા હશે, અમુક પાસે ચોપડા નહીં હોય. ચોપડા પણ અહીંયાથી બુક લિસ્ટ તમને સ્કૂલમાંથી આપવામાં નથી આવ્યો, એટલે ચોપડા હશે જ નહીં, મને ખબર છે. આપણે ખાલી શાંતિથી સાંભળવું છે, કે લખવું નથી, ખાલી શું કરવાનું છે? શાંતિથી સાંભળવાનું છે, બરાબર? ચોપડા છે નહીં મને ખબર છે તમારી કોઈ પાસે, અને અત્યારે કોઈ લેવા નથી. જ્યારે સ્કૂલમાંથી તમને નોટિસ મળે, બુક લિસ્ટ મળી જાય, પછી આપણે એ પ્રમાણે લેવાનું છે. પરંતુ હું તો એ પહેલાં તો એક તમને કેવી રીતે શું કરવાનું છે એ કહી દઉં, કે જો તમારા વિષય આપણને ખબર છે ચોથામાં આવી ગયા, હવે આપણે પીરિયડ આવવા માંડ્યા છે, બીજામાં પણ આવતા જ, પણ એક નોટમાં બધા વિષયનો ગૂંચવાળો ભેગો કરવાનો નથી. તો કરવાનું છે, બધા વિષયની જે જે વિષય આવશે બનાવવાના, એ વિષયની બધાની અલગ અલગ એક નોટો બનાવવાની છે. જે વિષયનું હોમવર્ક આવશે એ વિષયને એ નોટમાં નોટમાં લખવાનું છે. અત્યારે હજી તમને કોઈ હોમવર્ક આપશે આપ્યું નથી, બરાબર? તો એ પ્રમાણે તમને જ્યારે બુક લિસ્ટ આવશે, તમારી પાસે બધા ચોપડા આવી જશે, ત્યાર પછી તમને એ કહેવામાં આવશે કે કેવી રીતે કઈ બુકમાં શું કેવી રીતે લખવું. જે પ્રમાણે ટીચર મીડિયામાં અને હોમવર્ક આપે છે, એ પ્રમાણે તમારે રેગ્યુલર લેસન કરતું જવાનું છે, દરરોજ દરરોજ લેસન કરવાનું છે, અને ઘરે મમ્મીને બતાવવાનું છે કે જો બરાબર છે ને, અને જે તમને પાકું કરવા આપે છે એ બધું પાકું પણ કરતું જવાનું છે, બરાબર? તો આજે આપણે શીખીએ ધોરણ 3નું આસપાસ. ધોરણ 4માં આવી ગયા, ધોરણ જો આસપાસનું હોમવર્ક આવશે, તમારે આસપાસનું જો અલગ બનાવ્યું હોય છે એમાં લખવાનું છે, બરાબર? ગુજરાતીનું લેસન આવશે, ગુજરાતીની નોટબુક અલગ બનાવેલી છે, તમને જે ટીચરે જેમાં લખવાનું આપેલું છે એ નોટમાં લખવાનું છે. બધું બધા વિશે એક નોટમાં મિસ કરવાના નથી. નોટ ચોપડી જીવવા છે તમારે, ચોપડા બુક લિસ્ટમાંથી લેવામાં આવે એમાં ઉપર તમારું નામ, ધોરણ, અને તમારે જૂના જે ગયા વર્ષનું રિઝલ્ટ હોય, એટલે કે ધોરણ 3નું રિઝલ્ટ તમારી પાસે આવી ગયું છે, તો એમાં તમારો વર્ગ નંબર લખેલો, વર્ગ હશે, અ બ ક જે હોય એ વર્ગ, બધા ચોપડામાં પોતાનું નામ, ધોરણ અને વર્ગ લખવાનો. રોલ નંબર તમારો એ લખવાનો નથી, કેમ કે રોલ નંબર તમે ધોરણ 4માં આવશો એટલે બદલાઈ જશે, બરાબર? એટલે રોલ નંબર તમારે અત્યારે ક્યાંય લખવાનો નથી. આટલું તમારે બધા ચોપડા, બધી નોટ જે બનાવવાની આવશે એમાં તમારે લખી નાખવાનું છે. હવે આપણે હજુ જોઈએ, આજે ધોરણ 3નું આસપાસ ધોરણ 4માં આવી ગયા, પણ આપણે થોડું ધોરણ 3નું યાદ કરીએ તો શું શું આવતું એમાં? ચાલો, પ્રાણીઓ, પક્ષીઓ, શાકભાજી, પાણી વિશે, ઘર વિશે, ઘરના સભ્યો, ખોરાક, રસોડાની વસ્તુઓ, વાહનો, રમતો, આપણા સાથી, વૃક્ષો, વૃક્ષો એટલે કે વનસ્પતિઓ, તાલુકાઓ, જીવન ઉછાળું, એવો કંઈક આપણે પાઠ શીખી ગયા છીએ. થોડુંક યાદ કરી લઈએ કે પ્રાણીઓ, તો પ્રાણીઓ આપણને કઈ કઈ રીતે મદદરૂપ થાય છે,
પ્રાણીઓ આપણને શું આપે છે, પ્રાણીઓની માવજત કેવી રીતે થાય છે, તેનામાં પણ આપણી જેમ લાગણીશીલતા હોય છે એ પણ દુઃખ અનુભવે છે, એને પણ ભાગે છે, એને પણ દુઃખ થાય છે, બરાબર. એમની માવજત આપણે કરવી જોઈએ, એમને સાચવવા જોઈએ, કેમ કે આપણો ઘણો બધો આધાર પ્રાણીઓ ઉપર હોય છે. જેમ કે ગાય દૂધ આપે છે, તો આપણે દૂધનો ઉપયોગ કરીએ છીએ તો એને આપણે શું કરવું પડે, સાચવવું પડે. એવી રીતે કૂતરો છે ઘરની ચોકી કરે છે, કરે છે ને, તો એને પણ આપણે સાચવવું પડે. એમ પ્રાણીઓ આપણને ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. ઘોડો છે, ગધેડો છે, ભાર વહન માટે આપણને ઉપયોગી થાય છે, તો એને આપણે શું કરવી જોઈએ, જાળવણી કરવી જોઈએ, બરાબર. પછી છે પક્ષીઓ, તો પક્ષીઓ પણ આપણને ઘણી બધી રીતે મદદરૂપ થતા હોય છે. જેમ કે ઈંડા આપે છે, બધી ઈંડા આપે ને, તો એ રીતે. પછી બીજું મોતું આપે છે, પીછા આપે ને, મોરના પીછા આપણે ઘણી બધી રીતે ઉપયોગ કરીએ છીએ. એવી રીતે પક્ષીઓ બે પગ હોય છે, એ પોતાના પીછાઓ બધાના અલગ અલગ હોય છે, પક્ષીઓની ચાંચ અલગ અલગ હોય છે, તેના ખોરાકો અલગ અલગ હોય છે, બરાબર. એને અલગ પક્ષીઓમાં વિવિધતા જોવા મળે છે, બધા પક્ષીઓ એક સરખા જોવા મળે છે તો આપણે ઓળખી ન શકીએ કે કયું પક્ષી કયું છે. આપણે બધા પક્ષીઓ એક સરખા જોવા મળતા હોય તો આપણે ઓળખી શકીએ નહીં, પણ બધા પક્ષીઓમાં ચાંચની, એની આંખોની, એના પીછાની શું જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે. ત્યાર પછી છે શાકભાજી, તો શાકભાજી આપણે ઘણી બધી રીતે આપણને એ પણ ઉપયોગી થાય છે. શાકભાજી વેલામાં છે, છોડમાં છે, એમાં આવતા હોય છે. પછી શાકભાજી આપણા આરોગ્ય માટે ખૂબ સ્વાસ્થ્યપ્રદ છે. તંદુરસ્ત રહેવા માટે આપણે જરૂરી ખોરાક આપણે કરીને જરૂરી એવા પોષક તત્વો પૂરા પાડે છે અને આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી પાણી, તો પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે, ચાલો કોણ કહેશે, પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે, બરાબર. ત્યાર પછી આપણને બીજા પણ ઘણા બધા સ્ત્રોતો છે, જેમ કે છે તળાવ છે, કુવા છે, ઝરણા છે, સરોવર છે, એ બધું પાણીના સ્ત્રોતો છે, પણ પાણીનો મુખ્ય સ્ત્રોત શું છે, વરસાદ. કયો છે, વરસાદ. વરસાદ તરફથી આપણને જે પાણી મળે છે એનો આપણે બગાડ કરવો જોઈએ નહીં, કેમ કે વૈજ્ઞાનિકોએ ઘણી બધી શોધો કરી નાખેલી છે, પણ પાણીની શોધ કંઈક કંઈક પાણી બનાવી શકીએ એ લોકો નહીં, પાણી બનાવી શક્યા નથી, બરાબર. અને આપણે ઘણું ખબર છે કે દરિયાનું મોટા ભાગનું પાણી કેવું છે, ખારું છે, પીવાલાયક છે નહીં. તો આપણે પાણી છે સાચું પીવાલાયક, સારું પાણી છે, વાપરવાલાયક પાણી છે, એનું શું કરવું જોઈએ, સદુપયોગ કરવો જોઈએ અને પાણીને બચાવવું જોઈએ. ત્યાર પછી ઘર વિશે આપણે શીખી ગયા, કેવા કેવા ઘરો હોય છે, કાચા ઘર, પાકા ઘર, બરાબર ને. ઘર બનાવવા માટે શેનો શેનો ઉપયોગ થાય, પથ્થર, રેતી, સિમેન્ટ, પછી લાકડું, લોખંડ, એનો બધોનો ઉપયોગ થાય છે. પછી વિસ્તાર અને આબોહવા પ્રમાણે ઘર અલગ અલગ બનાવવામાં આવે છે. આપણે જોઈ ગયા હાઉસ બોટ, ઇગ્લુ, બરફમાંથી બનાવેલા ઘરને શું કહેવાય છે, ઇગ્લુ. પછી બહુ વરસાદ, વધુ વરસાદવાળા પ્રદેશો હોય ત્યાં કેવા ઘર બનાવવામાં આવે છે, લાકડાના ઘર બનાવવામાં આવે છે. પછી ઘણે પાણીમાં ઘણે બનાવવામાં આવે છે ઘર, એને શું કહેવામાં આવે છે, હાઉસ બોટ, બરાબર ને. ઝૂંપડા છે, પાકા ઘર, બહુમાળી ઇમારતો છે જેમાં લિફ્ટની સુવિધાઓ હોય છે, તો આવા આપણે ઘર વિશે પણ શીખી ગયા છીએ ધોરણ ત્રણમાં. ત્યાર પછી કુટુંબના સભ્યો, કુટુંબના સભ્યો આપણને શું ખબર છે, ઘરે આપણી પ્રથમ શાળા છે, ઘરે આપણી પ્રથમ શાળા છે. આપણી શાળાએ તો પછી જઈએ છીએ ત્યારે એની પહેલાં આપણે ઘરમાંથી ઘણું બધું શીખીએ છીએ. ઘરમાંથી એ શીખીએ છીએ કે મિત્રો સાથે કેવી રીતે વાતચીત કરવી, બરાબર, મિત્રો સાથે કેવી રીતે વાતચીત કરવી. ત્યાર પછી બીજું ઘણું બધું શીખીએ છીએ, કેવી રીતે એકબીજાને મદદરૂપ થવું જોઈએ. પછી બીજું કે આપણા ઘરમાં આપણા અંદર પ્રેમની ભાવના છે, ઉદારતાની ભાવના છે, બધી ભાવનાઓ આપણે ક્યાંથી શીખીએ છીએ, ઘરમાંથી, કુટુંબના આપણા આજુબાજુના સભ્યો પરથી આપણે શીખીએ છીએ. ત્યાર પછી છે ખોરાક, તો ખોરાક બનાવવાની રીતો, ટાંકવું, શેકવું, બાફવું, સાતાડવું છે, જે આ રીતો હતી એ શીખી ગયા. કયો ખોરાક કઈ રીતથી બને છે એ પણ આપણે શીખી ગયા છીએ. અલગ અલગ સ્વાદ વિશે શીખી ગયા. પછી છે રસોડાની વસ્તુ, ચલો રસોડાની વસ્તુઓમાં શું શું આવે આપણે જો, ચલો અત્યારે તમે બને છો ને બધા, રસોડામાં નજર કરો તો શું દેખાય છે તમને, ચાલો ભલે છો ને બધા રસોડામાં એક નજર કરી દો તો બધા. શું દેખાય, બધાને અલગ અલગ વસ્તુઓ દેખાય રહી હશે, પણ હશે તો થોડીક સેમ જ દેખાય છે. ઘણી બધી વસ્તુઓ છે રસોડામાં, ગેસ સ્ટોવ, બાટલો, પછી તવેથો, સાણસી, કડાઈ, તપેલીઓ,
ડબ્બાઓ દેખાય છે ને, તો બધાના રસોડામાં આ અલગ અલગ વસ્તુઓ હોય છે, અલગ અલગ વાસણો હોય છે, એના વિશે પણ આપણે શીખી ગયા હતા. પહેલાના સમયમાં ત્યારે સ્ટીલના નહોતા વાસણો, કે એલ્યુમિનિયમ સ્ટીલ કે ટીન એવા કોઈ વાસણો નહોતા, ત્યારે તેનો ઉપયોગ કરતો માટીના વાસણોનો ઉપયોગ થતો હતો. અત્યારે આપણે તેના વાસણોનો ઉપયોગ કરીએ છીએ, એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો સ્ટીલના વાસણોનો ઉપયોગ કરીએ છીએ, એવું પણ આપણે કોવિડ ત્રણમાં શીખી ગયા છીએ. વાહનોને કેટલા માર્ગો હોય છે તેને ખબર છે? ચાલો આપણે ભણી ગયા છીએ ધોરણ ત્રણમાં. જળ માર્ગ થી કયો માર્ગ આવે? જમીન માર્ગ, હવાઈ માર્ગ અને જળ માર્ગ આવે ને. જળ માર્ગ, હવાઈ માર્ગ, જમીન માર્ગ અને ટ્રેન, બરાબર? પાટા પર ચાલતી ટ્રેન, બરાબર? આવી રીતે અલગ અલગ માર્ગો આવે છે ને, અલગ અલગ વાહનો, અલગ અલગ જમીન રસ્તો છે, અલગ અલગ માર્ગો પર દોડતી હોય છે. આપણો ભારત દેશ ગામડાઓનો બનેલો દેશ છે, તો આપણે મુખ્યત્વે ગામ એક ગામથી બીજા ગામને જોડવા માટે વધારે જમીન માર્ગનો ઉપયોગ થાય છે. ક્યાં માર્ગનો ઉપયોગ કરીએ છીએ? સૌથી વધારે જમીન માર્ગનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે પછી બીજા આપણે ઘણા વાહનો આપણને ઉપયોગ થતા હોય છે, જેમ કે ફાયર બ્રિગેડના વાહનો છે, સાધનો છે, ત્યાર પછી એમ્બ્યુલન્સ છે, બરાબર? એવી રીતે ઘણા બધા બીજા વાહનો પણ આપણે વિશે ભણી ગયા છીએ, બરાબર? આગ બંબો છે, આગ લાગે ત્યારે બીજા માટે આવે છે. પછી હવે આ એમ્બ્યુલન્સ, તો આપણે તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી રમતો, ચાલો રમતો આ વખતે એ ભણી ગયા હતા. રમતો વિશે શું ભણ્યા હતા? કોણ યાદ કરાવશે? રમતો વિશે શું ભણી ગયા હતા? કેટલા પ્રકારની રમતો આવે મને યાદ નથી, ભૂલી ગયા વેકેશન. કેટલા પ્રકારની રમતો આવે? ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ આવે ને. ઇન્ડોર એટલે ઘરમાં રમવાની રમતો અને આઉટડોર એટલે ઘરની બહાર રમવાની રમતો. હું યાદ, ચાલો યાદ કરાવો મને, ઘરમાં રમવાની રમતો કઈ કઈ હતી? અરે વાહ, જે પછી કેરો, પછી પત્તો, બરાબર ને? આ બધી કઈ રમતો કહેવાય? ઇન્ડોર ગેમ એટલે ઘરમાં રમાતી રમતો. ત્યાર પછી આઉટડોર એટલે કે ઘરની બહાર રમાતી રમતો. એમાં કઈ કઈ રમતો આવશે? કબડ્ડી, ખો ખો, પછી બીજી લંગડી છે, પગથિયાની રમતો છે, સાતોડીઓ છે, બધી રમતો ક્યાં આવશે? ઘરની બહાર રમાતી રમતો. અને આપણને કઈ રમતમાં કેટલા ખેલાડીઓની સંખ્યા હોય છે, કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે, એવું પણ આપણે શીખી ગયા. એમાં શું ભણી ગયા? કે આપણે દરરોજ જે જિંદગીમાં જીવન જીવીએ છીએ, રોજ ઉઠીને જે આપણે જીવન જીવીએ છીએ, એમાં ઘણા એવા લોકો છે જે આપણને મદદરૂપ થતા હોય છે. કોણ કોણ આપણને મદદરૂપ થાય છે રોજ રોજિંદા જીવનમાં? આપણને મદદરૂપ થતા હોય તેવા, ચાલો કોણ કોણ મદદરૂપ થાય છે? ચાલો કયો? મોચી, વાણન, સુથાર, લુહાર, બરાબર ને? આ બધા આપણને રોજ માટે આપણને શું થાય છે? મદદરૂપ થતા હોય છે. ત્યાર પછી છે વૃક્ષો અને વનસ્પતિઓ, એના વિશે પણ આપણે શીખી ગયા. વૃક્ષો અને વનસ્પતિના કેટલા આવે? ત્રણ ભાગ આવે, કે વૃક્ષો, ઝાડ, સોરી વૃક્ષો, અને પછી શું હશે? વેલાઓ અને છોડ. વૃક્ષ, વેલા અને છોડ. એવી રીતે વૃક્ષના કેટલા ભાગ કુલ હોય છે? પાંચ ભાગ હોય છે. મૂળ, પછી શું આવે? થડ, ડાળી, ફળ, ફૂલ અને પાંદડા. છ ભાગ આવશે કુલના. કેટલા ભાગ આવશે? છ ભાગ. મૂળ, ફળ, ડાળી, પાંદડા, ફળ અને ફૂલ ના ભાગો. ત્યાર પછી આપણે તાલુકાઓ વિશે શીખી ગયા. ચાલો યાદ કરવું, કઈ યાદ કરવું? આપણું ઘર, આપણા બાજુનું ઘર, એની બાજુનું ઘર, બધા ઘર મળીને શું બને છે? ગામડું બને છે ને. એ બધા ઘણા બધા ઘરો ભેગા મળીને એક ગામડું બને છે. પછી આપણું ગામ, બાજુનું ગામ, એની બાજુનું ગામ, અને આજુબાજુના ગામો ભેગા મળીને શું બને છે? તાલુકો બને ને. તાલુકાઓ બને છે. પછી આપણો તાલુકો, બાજુનો તાલુકો, એની બાજુનો તાલુકો, આજુબાજુના થોડાક તાલુકાઓ ભેગા મળીને જિલ્લો બને છે. અને જિલ્લાઓ ભેગા મળીને શું બને છે? રાજ્ય. આવું કંઈક આપણે શીખી ગયા છીએ. ત્યાર પછી છે જીવન જાડું.
છે એવું આપણે આગળ ધોરણ 3 માં શીખી ગયા હતા. આવું કંઈક આપણે આ બધું શીખી ગયા હતા ત્યારે મેં સમજાવ્યું હતું, થોડું થોડું તમને મગજમાં આવી ગયું છે. હા, આ બધું આપણને આવેલું છે, ક્યાં આવેલું છે? આગળના ધોરણમાં, એટલે કે ધોરણ 3 માં, બરાબર. અત્યારે આપણે ખાલી આમ જ આ વિડીયો સાંભળવાનો છે અને આગળના બધું આગળનું આપણે જે ભણી ગયા છીએ અને શીખી ગયા છીએ તે બધું આપણે યાદ કરવાનું છે. બીજું આપણે ધોરણ ધ્યાનમાં અત્યારે ભણવાનું નથી, બરાબર. પછી આવતા લેક્ચરને જોઈએ કે આપણે બધા